શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત એટલે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને જે કંઈ આપણને એમને ઉપદેશ આપ્યો છે, જે કંઈ આપણને રીત પ્રણાલિકા એમને શીખવાડી છે, એ તમામ વાતો નંદ પરમહંસોએ આ વચનામૃતમાં લખી છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો હૃદયગત અભિપ્રાય, એમનો સિદ્ધાંત, એમની રુચિ, એમની મરજી, એ તમામ વસ્તુઓ આ વચનામૃતમાં સમાયેલી છે. બીજો એક દ્રષ્ટિકોણ જોઈએ તો સમગ્ર શાસ્ત્રના સારરૂપ આ વચનામૃત છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ પોતાની વાણી સંબંધી વાત કરતાં કહ્યું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે મધ્યાહ્ન 9મા વચનામૃતમાં વાત કરી કે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય એને પણ આ વાત સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. હવે શ્રીજી મહારાજ કહે છે કે વાર્તા મૂર્તિમાન થાય છે, તો વાર્તા મૂર્તિમાન કેવી રીતે હોઈ શકે, એને કોઈ ફોર્મ શેપ કેવી રીતે હોઈ શકે? પણ આવી વાત કરીને શ્રીજી મહારાજે પોતાની વાણીને પોતાના સ્વરૂપનો દરજ્જો આપ્યો છે. શિક્ષાપત્રીમાં પણ આ વાત કરી છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. એટલે જ્યારે આપણે વચનામૃત વાંચતા હોઈએ ત્યારે સાક્ષાત શ્રીજી મહારાજ પોતે જ વચનામૃત બોલતા હોય એ વાતનો આપણને અનુભવ થાય. વચનામૃત ગ્રંથનું નિરૂપણ થતું હોય ત્યારે સાક્ષાત શ્રીજી મહારાજ આ બધી વાતો કરતા હોય એ વાતનો આપણને અનુભવ થાય. કારણ કે મહારાજે આ વાત કરી કે મારી વાણી એ મારું સ્વરૂપ છે, એક આ વાત થઈ. અને બીજી વાત કે ભારત વર્ષમાં જેટલા પણ શાસ્ત્રો લખાયેલા છે, પ્રથમ તો 4 વેદ, પછી 18 પુરાણ, ઉપનિષદ, ભારતાદિક ઇતિહાસ, એ સર્વે ગ્રંથોમાં જ્યાં જ્યાં સાધક માટે સાધના સંબંધી વાતો લખેલી છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કેવી રીતે જીવનમાં દ્રઢ થાય, તો એ સમગ્ર વાતોનો સાર એ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપેલો છે. આપણે જોઈએ કે મધ્યનું 28મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે વાત કરી કે આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે શાસ્ત્રમાં જે શબ્દ માત્ર લખેલા છે એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ કે આ જીવના કલ્યાણ માટે ભગવાનને, ભગવાનના ભક્તની જે સેવા, એથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. તો શાસ્ત્ર માત્રનું દોહન એ શ્રીજી મહારાજે વચનામૃતમાં આપ્યું છે. આખો સાગર એ શ્રીજી મહારાજે ગાગરમાં સમાવી દીધો છે, એવો સુંદર ગ્રંથ આપણને આપણા ઈષ્ટદેવે આપ્યો છે. જે 262 વચનામૃત શ્રીજી મહારાજે ઉદ્બોધ્યા છે અને એનું આલેખન આ વચનામૃતમાં થયું છે, તો એક સાધક માટે, મુમુક્ષુ માટે, આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે શ્રીજી મહારાજે કોઈ વાત અવિદ્વાન રાખી નથી. એટલે એની માટે આ વચનામૃતનું સંપાદન કરનાર નંદ પરમહંસોને પણ આપણે જેટલા ધન્યવાદ આપવા ઘટે, જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. નાનામાં નાના સદગુણોથી માંડીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ થાય, મુમુક્ષુઓને, જિજ્ઞાસુઓને એક સામાન્ય પ્રશ્ન ઉદ્ભવે ત્યાંથી એકાંતિક ધર્મ કેવી રીતે સિદ્ધ થાય, એ પ્રશ્ન એ આ વચનામૃતમાં મહારાજને પૂછાયેલા છે. અથવા તો કોઈ વખતે કૃપા વાક્યો એ પણ શ્રીજી મહારાજે ઉચ્ચારેલા છે, સ્વયં પોતે વાતો શરૂ કરી છે. પણ આ રેન્જમાં
શ્રીજી મહારાજને એક આદર્શ સાધક તરીકે લઈએ, ત્યારથી માંડીને એક સિદ્ધ સત્પુરુષથી લઈને પોતે ભગવાન અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી છે, એ વ્યક્તિત્વ, એ પર્સનાલિટી, એ શ્રીજી મહારાજની આ વચનામૃતમાંથી બહાર ઉદ્ભવે છે. એટલે એ આ વિશેષતા છે. અને આ જે બધી વાતો શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે એ તમામ વાતો પોતે શીખેલા અને ભણેલા છે. એનાથી આગળ પોતાના અનુભવમાં એ વાત મળે છે અને એનાથી આગળ પોતે સિદ્ધ દશામાંથી આ વાતો બોલે છે. એટલે આ વાતોની ઓથેન્ટિસિટી, એની પ્રમાણભૂતતા એ જબરજસ્ત છે. આપણે વાત કરીએ અને કોઈ અનુભવી વ્યક્તિ વાત કરે એમાં બહુ જ ફેર પડી જાય. સચિન તેંડુલકર એક આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ બોલ જતો અને ફ્લેશ મારે અને પાછળ ફર્સ્ટ સ્લીપમાં કે વિકેટ કીપર પકડી લે, આપણે બધા ચર્ચા કરીએ વન ડે પતે પછી કે સચિને બહુ ખરાબ શોટ માર્યો, એના ક્લાસના બેટ્સમેને આવો શોટ ના મારવો જોઈએ. આપણે બધા 500 જણા ચર્ચા કરીએ તો કોઈ ન્યૂઝપેપરવાળો એ ચર્ચાની નોંધ લે નહીં, પણ જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સ રિપોર્ટર હોય એ સુનિલ ગાવસ્કરનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લે અને સુનિલ ગાવસ્કર એમ બોલે કે ઇટ વોઝ અ બેડ શોટ, તો શું થાય? નેક્સ્ટ ડે બધા જ ન્યૂઝપેપર્સમાં ફ્લેશ થાય કે સચિન પ્લેડ અ બેડ શોટ સુનિલ ગાવસ્કર. કેમ? આપણે બધા 500 ભેગા થયેલા, આપણે બધા 500 ભેગા થઈને ચર્ચા કરતા હતા અને કોઈએ નોંધ ના લીધી, અને સુનિલ ગાવસ્કર ઘરે બેઠા બેઠા એક વાક્ય બોલે અને ટાઈમ્સમાં સ્પોર્ટ્સ પેજમાં ટાઇટલ બની ગયું. તો વેર ડઝ ધ ડિફરન્સ લાય? ફેર ક્યાં પડ્યો? ઓથેન્ટિસિટી છે વાતની, કે આપણે બધા તો ગલીઓમાં રોજ રમીએ જ છીએ ક્રિકેટ, પણ આ વ્યક્તિ કોણ બોલનાર છે જેને દુનિયાના બધા જ ગ્રાઉન્ડના બધી જ ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ સામે સેન્ચુરી મારી છે? આવા દુનિયાના એક મહાન અનુભવી બેટ્સમેન બોલ્યા છે, એ 20 વર્ષની ઇન્ટરનેશનલ કરિયર પછી બોલે છે. ફેર પડી જાય. એમ કથાકારો બધા રામાયણને મહાભારતને ભાગવત બધી વાંચીને વાતો કરે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સાક્ષાત પોતે એ સાધકને વાતો કરે કે આવી રીતે આ એકાંતિક ધર્મ સિદ્ધ થાય, દેર લાઈઝ અ બિગ ડિફરન્સ. એ વાક્યોમાં એ વજન બહુ વધી જાય. અને મજા તો એ વાતની છે કે જે પેપર ચેક કરવાના હોય એ જ ક્વેશ્ચન પેપર કાઢે અને એ જ પેપર લીક કરે, ને એ જ તમારા ટ્યુશનના સર હોય તો એની મજા જુદી ને પેપર આપવાની. એમ આપણા ટ્યુશનના સર પણ શ્રીજી મહારાજ, પેપર પણ એમણે કાઢવાનું, લીક પણ એમણે કરી નાખ્યું કે ભગવાનને રાજી કરવાના ઉપાય એમણે જાતે બતાવી દીધા, હવે તમે મને રાજી કરો. ભગવાન પોતે પોતાને રાજી કરવાનો ઉપાય બતાવી દે એ કેટલી મોટી વાત થઈ ગઈ, મોટામાં મોટું પેપર લીક થઈ ગયું ને. પછી તમે કેટલી સાહજિકતાથી ડિસ્ટિંક્શન સ્કોર કરી શકો. તો જો આ બધી એમની અનુભવની વાતો છે. શ્રીજી મહારાજે જો પ્રથમના 60મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે, મહારાજ કહે છે આ વાર્તા તો અમને જેમ વર્તે છે એમ તમને કહીએ છીએ. કેટલી ઓથેન્ટિસિટી! શ્રીજી મહારાજ અંત્યના 36મા વચનામૃતમાં આત્મદર્શનની વાતો કરે છે. મહારાજ કહે છે કે ભલે શાસ્ત્રમાં લખ્યું હોય કે સાધને કરીને આત્માનું દર્શન છે, પણ એવો કોઈ અમે જોયો નથી અને અમારા અનુભવમાં એ વાત મળતી આવતી નથી, માટે વાર્તા ખોટી છે. મહારાજ એ વાર્તા ક્યાં સુધી ખોટી છે એનું દ્રષ્ટાંત આપતા વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે જેમ તમે જીભે કરીને આકાશને આમ 100 વર્ષ સુધી ચાટ્યા કરો તો પણ આકાશમાંથી તમને ખારો ખાટો સ્વાદ આવે નહીં, એમ શાસ્ત્રમાં ભલે સાધને કરીને આત્માનું દર્શન લખ્યું હોય પણ એ વાત આવી છે, માટે વાત ખોટી છે. તો કેટલી ઓથેન્ટિસિટી શ્રીજી મહારાજે પોતાની વાતોમાં મૂકી છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે કે આ જે હું તમને બધી વાર્તા કરું છું એ હું દંભે કરીને નથી કરતો, મારી મોટપ વધારવા સારું નથી કરતો, પણ જીવના કલ્યાણને વાસ્તે શાસ્ત્રમાં જે રીતે આ વાર્તા લખી છે એ હું તમને કરું છું. તો જો મહારાજને આ વાતો કરવામાં કોઈ દંભ નહોતો, કોઈ ઈગો, અભિમાન, માન કશું નહોતું, પોતાની મોટપ વધારવા સારું મહારાજે આપણને વાતો નથી કરી, અને મોટામાં મોટી વાત આપણને વિશ્વાસ બેસે, શ્રીજી મહારાજે મધ્યના 35મા વચનામૃતમાં વાત કરી છે કે જેમ કોઈને અંધારિયા કૂવામાં નાખી દઈએ અને ઉપરથી શીલા ઢાંકી દઈએ તો એમાં નાખનારનું શું સારું થાય,
એમ તમે સર્વે મારે આશરે બેઠા છો અને મારા વિશ્વાસે તમે કલ્યાણ માન્યું છે તો હું તમને અંધારિયા કૂવામાં અંદર નાખી દઉં, એટલે કે જેમ તેમ ખોટી વાતે આધ્યાત્મિક માર્ગે ચડાવી દઉં અને એમાં તમારું કલ્યાણ કદાચ બગડે તો પણ એમાં મારું શું સારું થાય, એમાં મને શું લાભ થાય? માટે જે કંઈ હું તમને આ વાત કરું છું એ તમારા કલ્યાણ માટે છે. તો આવી સુંદર વાતો આપણને વિશ્વાસ બેસે એવી રીતે શ્રીજી મહારાજે કરી છે. તો એક સાધક તરીકે પણ શ્રીજી મહારાજે બહુ એક આદર્શ ભૂમિકા ભજવી છે, એક સિદ્ધ પુરુષ તરીકે પણ પોતે આદર્શ ભૂમિકા ભજવી છે. કારણ કે પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેમ વાઘ છે એ બકરાને પકડી લે એમ મારા મન ઇન્દ્રિયો અંતકરણને હું પકડી લઉં છું. જો આ એમની સિદ્ધ દશા, ત્યારથી માંડીને મધ્યનું 9 અને અંત્યનું 38મું વચનામૃત કે તમને મળી જે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ એને સદા દિવ્ય સાકાર સર્વ અવતારનું કારણ અવતારી એમ જાણજો. મધ્યનું 13મું વચનામૃત એ પણ આ જ બોલે છે. અંત્યના 38મા વચનામૃતમાં મહારાજ કહે છે કે પૂજવા અને માનવા યોગ્ય તો દેવતાઓ છે પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો આ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ જ છે. તો જો આ બધી વાતો એ શ્રીજી મહારાજનું પૂર્ણ પુરુષોત્તમપણું એ દર્શાવે છે. તો આ આખી રેન્જ છે કે પોતે એક આદર્શ સાધક તરીકે પણ ભૂમિકા ભજવી છે આપણને બળ આપવા માટે, પ્રેરણા આપવા માટે, ત્યારથી લઈને સિદ્ધ દશા અને પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું, આ તમામ એમના વ્યક્તિત્વના પાસા આ વચનામૃત ગ્રંથમાં ઝીલાયેલા છે. અને આ પાસાની વચ્ચે શ્રીજી મહારાજની એક નિરાળી મૂર્તિ, એક રસઘન મૂર્તિ એ 500 પરમહંસો અને લાખો હરિભક્તોને પ્રાપ્ત થયેલી એ વાતો આ વચનામૃતમાં છે.